નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપની વિદ્યાલય ભાટિયા સંચાલિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું ગોગન બીગોજી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છે ધોરણ 12માં ઇકોનોમિક્સમાં યુનિટ 2 અંતર્ગતના જે લાસ્ટ તાસમાં જોયું બરાબર આર્થિક વિકાસના લક્ષણો. હવે આજે છે એ આર્થિક વિકાસના નિર્દેશકોને આપણે સમજવાના છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, કયા એવા પરિબળો છે એનો આધાર રહેલો છે, તો એવા આર્થિક વિકાસના નિર્દેશકો ચાર છે. કેટલા છે? ચાર. કયા કયા? તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો, પછી માથાદીઠ આવકમાં વધારો, પછી જીવનનો ભૌતિક ગુણવત્તા આંક. કયો છે? જીવનનો ભૌતિક ગુણવત્તા આંક. અને પછી છે એ માનવ વિકાસ આંક. આ ચાર છે આર્થિક વિકાસના નિર્દેશકો છે. એટલે કે ચાર એવી ઘટનાઓ છે, પરિસ્થિતિઓ છે, જે નક્કી કરે છે કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, કેમ થઈ રહ્યું, તેની કક્ષા કઈ, એ આ ચાર ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એમાંનું પહેલું પરિબળ એટલે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશના તમામ જે ઉત્પાદનના સાધનો છે બરોબર છે, મૂડી, શ્રમ, નિયોજક અને જમીન, આ ચારેનું મિશ્રણ કરી અને જે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એના કારણે જે ઉત્પાદન થાય છે એને છે રાષ્ટ્રીય આવક કહેવાય. અર્થાત ઉત્પાદનના હે ત્રણેય ક્ષેત્રો કયા? તો કૃષિ, ઉદ્યોગ અને સેવા, આ ત્રણેયનો જે બજાર મૂલ્ય છે એ છે રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે ઉદ્યોગ ક્ષેત્ર પ્લસ સેવા ક્ષેત્ર પ્લસ કૃષિ ક્ષેત્ર, આ નો સરવાળો, સરવાળાનું બજાર મૂલ્ય. એટલે કે દાખલા તરીકે ઉદ્યોગમાં છે 100 કરોડની આવક થઈ, સેવામાં છે 100 કરોડની આવક થઈ. સેવા એટલે આ શિક્ષકો છે, ડૉક્ટરો છે, વકીલો છે બરાબર છે, એ હે કામ કંઈ રૂપિયા મેળવે એટલે સેવા કહેવાય. જે ઇનવિઝિબલ હોય, અદૃશ્ય હોય, એનું કામ દેખાતું એવું ન હોય, ભૌતિકતા ન હોય. એમાં ખેડૂત છે એ કામ કરે એટલે મગફળીનું ઉત્પાદન થાય. તો કામ કર્યું કેમ ખબર પડે? ભાઈ મગફળીનું ઉત્પાદન થયું. પણ ડૉક્ટર ક્યાંય દવા દઈએ તમને ધબ છાતી ઉપર છે સ્ટેથોસ્કોપ માપીને એમ કહે કે ભાઈ તમારા છે હાર્ટ બીટ છે બહુ વધી ગયા, તો બહુ ઘટી ગયા બરોબર છે. તો કાનૂની સહાય તમને આપે કોઈ વકીલ કે ભાઈ તમને આવો તમારી ઉપર છે તકલીફ પડી, વેદના પડી તમને, તો એની કલમ આવી લાગે, ઇન્વિઝિબલ હોય. તો આ બધી શું થાય? સેવા થાય. પછી તો કૃષિ ક્ષેત્રમાંથી 100 કરોડ, તો આ 100 + 100 + 100 300 કરોડ. તો 300 કરોડ છે એ શું થયું? તો કે ભાઈ ભારતની રાષ્ટ્રીય આવક થઈ. શું થયું? ભારતની રાષ્ટ્રીય આવક થઈ. તો આમ જેમ દેશની રાષ્ટ્રીય આવક વધારે એમ આર્થિક વિકાસનો દર વધારે, જેમ દેશની રાષ્ટ્રીય આવક ઓછી એમ શું થશે? તો દેશનો આર્થિક વિકાસ ઓછો. જો દેશની રાષ્ટ્રીય આવક સ્થિર હોય તો આર્થિક વિકાસ પણ સ્થિર છે એમ કહેવાય. જોજો ખાસ, જેમ દેશની રાષ્ટ્રીય આવક વધારે એમ આર્થિક વિકાસ પણ વધારે, અને જેમ દેશની રાષ્ટ્રીય આવક ઓછી એમ દેશનો આર્થિક વિકાસ પણ ઓછો. અને જો રાષ્ટ્રીય આવક સ્થિર થઈ જાય તો દેશનો આર્થિક વિકાસ પણ સ્થિર થઈ જાય છે. હવે ખાસ યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય આવકને ચાલુ ભાવોએ ગણવામાં આવતી નથી, પરંતુ પાયાના ભાવોએ ગણવામાં આવે છે. શું? તો કે ભાઈ રાષ્ટ્રીય આવકને ચાલુ ભાવોએ ન ગણતા કયા ભાવે? તો કે પાયાના ભાવે ગણવામાં આવે છે.
ચાલુ ભાવે અને પાયાના ભાવમાં તફાવત શું છે એ મારે તમને સમજાવવાનું છે. દાખલા તરીકે 2015 ની સ્થિતિ છે. કઈ? 2015 ની સ્થિતિ. સેલોની પેન છે. સેની? સેલોની પેન. પેનની કિંમત, એક પેનની કિંમત કેટલા રૂપિયા છે? 10. કેટલા? 10. અને તેનું ઉત્પાદન કેટલું થાય છે ત્યારે? ઉત્પાદન એકમ કેટલા હે? તો કે 10. બરોબર. કુલ આવક કેટલી થશે? તો કે સાહેબ 100 રૂપિયા. જોજો કઈ સ્થિતિ છે? 2015 ની સ્થિતિ છે મિત્રો. હવે તો કે 2000 ને કેટલા આલે અત્યારે? 20. શું હે ભાઈ? તો કે સેલોની પેન છે. કિંમત શું છે ભાઈ? તો કે 20. શું છે? કિંમત 20. ઉત્પાદન? તો કે ભાઈ એમ ને હજી? તો કે 10 10. કુલ આવક? તો કે 200 રૂપિયા. શું થયું? કુલ આવક કેટલી થઈ? 200 રૂપિયા. હવે તમે જોઈ શકો કે ભાઈ કુલ આવક છે એ 2015 કેટલી હતી અને 2020 કેટલી છે. 2020 આવક વધી કેટલી થઈ? 200 ની. ખરેખર આવક નથી. કેમ? કેમ કે ભાઈ જો તમે કે ભાઈ હજી એ 10 જ પેનનું ઉત્પાદન થાય છે અને હજી 10 જ પેનનું ઉત્પાદન છે. ખરેખર કિંમત વધી. શું વધ્યું? લોચો અહીંયા પડ્યો હતો કે કિંમત વધવાના કારણે એને આવક વધી. ખરેખર ઉત્પાદન તો હજી એમનું એમનું છે, સ્થિર જ છે. જો તો શું કરવાનું અહીંયા? તો કે અહીંયા છે એ ભાઈ કિંમત શું કરવાની? તો ચાલુ ભાવોએ તમારે લેવાનું નથી. શું કરવાનું હે? ચાલુ ભાવોએ ગણવાનું નથી. અહીંયા 10 રૂપિયા જ રાખીને પછી તમારે ગણતરી કરવાની છે. એટલે ઓટોમેટિક 100 રૂપિયા આવશે. સમજ્યા તમે? એટલે રાષ્ટ્રીય આવકને છે એ સ્થિર ભાવોએ અથવા તો પાયાના ભાવે ગણવામાં આવે છે. સમજી ગયા તમે? હવે છે આપણે જુદા જુદા હે વર્ષોના સમયગાળામાં છે શું થયું જોઈએ ભાઈ. કે ભાઈ ભારત છે બરોબર હે, એનો હે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર છે એ 7.3% છે. જ્યારે નોર્વેનો હે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 2.2% છે. અમેરિકાનો 2.4% છે. શ્રીલંકાનો 4.5% છે. ચીનનો 7.3% છે. પાકિસ્તાનનો 4.7% છે. આ છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર. હવે તમે આનું ડેટા એનાલિસિસ કરો તો સામાન્ય રીતે ગમે ને ખબર પડી જાય. આર્ટ્સ વાળો હોય કે કોમર્સ વાળો હોય કે સાયન્સ વાળો હોય, એ જોવાનું નથી ભાઈ. જેને સંખ્યા જ્ઞાન હોય એ લોકો અહીંયા જોઈ શકે કે સાહેબ અહીંયા 7.3 વિકાસની કક્ષામાં નોર્વે શું કામ આગળ ન થાય? પ્રશ્ન મને થયો. મેં મારા સાહેબને કીધું, મેં સાહેબ જોવું તો કરી 2.2% દરે વૃદ્ધિદર હે એનો અને આપણો 7.3% દરે રાષ્ટ્રીય આવક વધે બરોબર, તોય આપણો વિકાસમાં કેમ પાછળ ક્રમ? સંખ્યા જ્ઞાન હોય તો તમને ખબર પડી જાય. હજુ બીજું કંઈ જોવાનું નથી તમારે. 2.2% દરે જ રાષ્ટ્રીય આવક વધે બરોબર અને આપણી 7.3% દરે વધે જાય છે, છતાંય આપણે વિકાસની કક્ષામાં પાછળ કેમ? કેમ નોર્વેનું નામ હે દુનિયામાં સૌથી પહેલાં બોલાય અને આપણું હાવ સેલે 131મા નામે છે? આવું કેમ? તો એનો જવાબ મિત્રો હવે સમજવાનો છે. શું? વસ્તી. રાષ્ટ્રીય આવકની ગણતરીની મોટામાં મોટી મર્યાદા હોય ને મિત્રો તો પોપ્યુલેશન. આ પોપ્યુલેશન છે ને એ સાચો માપ નથી આવવા દેતી. સમજાવું તમને. ભારત દેશ છે, નોર્વે છે બરોબર. ભારતની હે વસ્તી 100 કરોડ, નોર્વેની વસ્તી 10 કરોડ. ભારતની રાષ્ટ્રીય આવક 100 કરોડ. આવક, રાષ્ટ્રીય આવક, સોરી, આની રાષ્ટ્રીય આવક 50 કરોડ. માયનું કે આની રાષ્ટ્રીય આવક ઓછી છે, પણ એ માટે વસ્તી ઓછી છે. જો 10 કરોડ જ છે, 10 કરોડ લોકો છે, 50 કરોડ રૂપિયા કમાય છે
અને અહીંયા છે એ 100 કરોડ લોકો છે, એ 100 કરોડ રૂપિયા જ કમાય, વિચાર કરો તમે. આ પ્રશ્ન નડે છે, મોટા મોટો પ્રશ્ન હોય તો એ આ છે વસ્તી વાળો. જેમ વસ્તી વધારે હોય અને આવક આપણી વધારે હોય તો શું કામનું, 100 જણા હોય અને 100 રૂપિયા ખાવા હોય, 100 જણા હોય, 100 જણ હોય લોકો હોય અને 100 રૂપિયા જ આવક હોય તો 1 લોકોને છે 1 રૂપિયો જ આવે હાથ ઉપર. પણ 10 જણ હોય અને 100 રૂપિયા આવક હોય તો એનો મતલબ શું થયો, તો 1 વ્યક્તિને છે એ 10 રૂપિયા હાથ ઉપર આવશે. ઓછી આવક હોવા છતાંય પણ તમને હે વધારે બેનિફિટ થશે. ઇનકેસ કદાચ છે અહીંયા છે 100 રૂપિયા આવક ન હોય, 50 રૂપિયા આવક હોય તો અહીંયા છે 5 રૂપિયા આવક થઈ જશે. ઓલા દેશ કરતા આ દેશની અડધી આવક હે. દાખલા તરીકે હું તમને એમ કહું બરોબર, એમ દાખલા તરીકે ભાઈ સમજવાનું છે તમારે. ભારતની આવક એ 100 રૂપિયા, નોર્વેની આવક 50 રૂપિયા. હવે ભારતના લોકોની સંખ્યા 100 લોકો, નોર્વેના કેટલા હે તો કે 10 લોકો. ભલે એની હે રાષ્ટ્રીય આવક ઓછી હોય, રાષ્ટ્રીય ખાલી 50 રૂપિયા છે, ભલે કઈ વાંધો ને ઓછી હોય એ માટે લોકો છે એ 10 જ છે. અને અહીંયા ભલે આપણી રાષ્ટ્રીય આવક વધારે હોય પણ આપણા છે લોકોનું પ્રમાણ વધારે. એટલે અહીંયા પ્રશ્ન એ થાય જો 7.3% ના દરે વસ્તી, સોરી 7.3% ના દરે રાષ્ટ્રીય આવક ગમે એટલો વધારે હોય તો શું કામનો, ખાઈ જાય લોકો. અને આ લોકોનો 2.2% ના દરે રાષ્ટ્રીય આવક વધે છતાં એનો નંબર એ પહેલો છે, વર્લ્ડમાં પહેલો છે. હું નથી કહેતો, ઇકોનોમી સર્વે એમ કહે છે કે નોર્વે છે એ દુનિયામાં હે આર્થિક વિકાસના એક ટોચનું સ્થાન ધરાવે છે. યા વસ્તી પછી તો કે રાષ્ટ્રીય આવકની હે બીજી મર્યાદા શું છે, ગણતરીની મુશ્કેલી. રાષ્ટ્રીય આવકને ગણવી હોય તો કઈ રીતના ગણી શકાય ભાઈ, ઉત્પાદન હોય તો આપણે ગણી લઈએ પણ બધી જ બાબતો છે એ ગણી શકાય એવી હોય નહીં. એમાંય ખાસ કરીને છે કર ચોરી થતી હોય, લૂંટફાટ વગેરેની જે આવક છે એ રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી ભાઈ. ઘસારો હોય, ઘસારો બાદ કરીએ આપણે તો એને કેવી રીતે ગણવો ભાઈ, એને ગણી શકાય નહીં. રાષ્ટ્રીય આવક માને બધે એ ક્યાંક ને ક્યાંક આનો હિસ્સો છે એ કાઢી જાય એટલે ખબર પડતી નથી રાષ્ટ્રીય આવક ખરેખર વાસ્તવમાં એ કેટલી. પછી તો ગણતરીની ઘણી બધી પદ્ધતિ જુદી જુદી પદ્ધતિ. એટલે દાખલા તરીકે આપણે અહીંયા આવકની વાત કરી હતી હમણાં કે ભાઈ ભારત અને નોર્વે આના છે 100 રૂપિયા, આના છે 50 રૂપિયા, એ આવકની દ્રષ્ટિએ આપણે કીધું. પણ ઘણા લોકો છે એ ખર્ચની દ્રષ્ટિએ અભ્યાસ કરે છે કે જેમ દેશનો ખર્ચ વધતો હોય બરોબર, દાખલા તરીકે હે કોઈ એક સમય પાછળ છે, કોઈ એક સમયગાળા દરમિયાન છે કેટલા હે કોમ્પ્યુટર્સનો વપરાશ કર્યો, કેટલા ટેલિફોન્સનો વપરાશ કર્યો, એની પાછળ કેટલો ખર્ચ કર્યો, એ ખર્ચને ગણી અને રાષ્ટ્રીય આવક ગણતા હોય બરોબર. અરે અમુક દેશ છે એ આવક કેટલી થઈ એને ગણતા હોય અને અમુક દેશ છે ઉત્પાદનને ગણતા હોય. ઉત્પાદનને ગણે એનું બેનિફિટ છે, ઉત્પાદન છે એ ચોખ્ખું મળે, આવક ચોખ્ખી હોય નહીં. કેમ કે આમાં મોંઘવારી વધી ગઈ હોય, ભાવ વધારા થયા, વ્યાજના દર હોય, આ બધામાં આમાં ઇન્ક્લુડ હોય, ત્યારે આ છે નેટ હોય. ઉત્પાદન થયું હોય માંડવીનું, દાખલા તરીકે આ વર્ષે છે 2015માં મગફળીનું ઉત્પાદન 100 મણ થયું હતું, ભાવ શું આવ્યો હતો તો કે ભાઈ 1000 રૂપિયા. કેટલા થયા? 1 લાખ બરાબર. 2020ની સ્થિતિ જોજો, કોઈ જ મને માંડવી થઈ, ભાવ હું આવ્યો 2000, શું થયું 2 લાખ થઈ ગયા સીધા. એટલે રાષ્ટ્રીય આવક આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક વધે છે. શું થાય છે? આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક વધે, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક સ્થિર છે. શું છે? સ્થિર.
જોજો ખાસ, એટલે અલગ અલગ પદ્ધતિ ઘણી બધી, અલગ અલગ પદ્ધતિઓ હોવાના કારણે રાષ્ટ્રીય આવકને ગણી શકાય નહીં. આ આટલી એની મર્યાદાઓ. મિત્રો ખાસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરો તો સાવ ઇઝી મુદ્દો છે, સમજાઈ જાય એવો. હવે લેસનમાં તમારે શું લખવાનું છે તો કે રાષ્ટ્રીય આવકની મર્યાદા, રાષ્ટ્રીય આવકની ગણતરીની મર્યાદા, આટલું તમારે HW માં લખવાનું રહેશે. આભાર.